हेलो फ्रेंड्स, तो आज आप बनावीशु फरसी पूरी जे सवारना नास्ता में अने बाळकों ने लंच बॉक्स में पण आपी शकाय छे। तो शुरू करिए आपणी आजनी रेसिपी। सौथी पहला नवी रेसिपी शीखवा माटे इंडियन किचन ने सब्सक्राइब करो, बेल आइकन पर क्लिक करो अने ऑल नोटिफिकेशन ने सिलेक्ट करो। फरसी पूरी बनावा माटे आपणे सौथी पहला जरूर पड़शे मैंदानी। तो अहींया मैं एक कप मैंदो लीधेलो छे અને મેંદાની અંદર આપણે ઘી એડ કરી દઈશું। તો અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। ઘી એડ કરવાથી પૂરી ખૂબ જ સરસ બને છે અને એકદમ ક્રિસ્પી બનશે અને એમનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 ચમચી જીરું, 1/2 ચમચી મરી, મેં અહીંયા મરી પાવડર લીધેલો છે, 2 ચમચી તલ અને મીઠું સ્વાદ અનુસાર। હવે આ બધી જ વસ્તુને સૌથી પહેલાં આપણે લોટની અંદર બરાબર મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એમનો લોટ બનાવવાનો છે આપણે। તો આપણે પૂરી માટે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે, એટલે ખૂબ જ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એ ટાઈપનો આપણે લોટ બાંધીશું। તો આપણો લોટ એકદમ બંધાઈ ગયો છે સરસ રીતેથી। તો હવે હું લોટની ઉપર થોડું તેલ લગાવી દઈશ। અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ લગાવી અને આપણે લોટને 5-10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી મૂકવાનો છે। પાંચથી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે। આ રીતે આપણે થોડી વાર માટે લોટને રાખી મૂકીએ, તેનાથી લોટ ખૂબ જ સરસ રીતે થઈ જશે અને એમની પૂરી પણ ખૂબ સારી બનશે। હવે આપણે લોટના આ રીતે નાના નાના લુઆ બનાવી લેવાના છે, જેનાથી આપણી પૂરી છે એ બધી એક જ સાઈઝની બને। તો આ રીતે હું સૌથી પહેલાં બધા જ લોટના લુઆ બનાવી લઈશ। આપણે લુઆ પહેલેથી બનાવી લઈશું, જેના કારણે પૂરી બનાવવામાં આપણને સરળતા રહે। તો આપણા લોટના બધા જ લુઆ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે પૂરી બનાવીશું। પૂરી આપણે મીડિયમ સાઇઝની બનાવવાની છે અને એમને એકદમ પાતળી પણ નથી વણવાની, થોડી જાડી રાખવાની છે, જેનાથી ખૂબ સરસ ક્રિસ્પી બનશે, પૂરી બની જાય। એટલે આપણે ચપ્પુની મદદથી આ રીતે એમના ઉપર કટ પાડી દેવાના છે, કારણ કે આપણે એકદમ ક્રિસ્પી પૂરી બનાવીશું તો પૂરી ફૂલવી ના જોઈએ, એટલા માટે જો આપણે કટ નહીં પાડીએ તો આપણી પૂરી છે એ ફૂલશે। તો આ રીતે મેં બધી જ પૂરી બનાવી લીધી છે। હવે એક કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, તો આપણું તેલ પણ આવી ગયું છે। તો હવે એ તેલની અંદર આપણે પૂરી એડ કરી દઈશું। આપણે પૂરીને તળતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પૂરીને એકદમ ધીમા તાપ પર જ તળવાની છે। જો આપણે એમને હાઈ ફ્લેમ પર તળીશું તો પૂરી અંદરથી કાચી રહી જશે અને બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે। તો એટલા માટે જો આપણે ધીમા તાપ પર જ તળીશું તો એ અંદરથી પણ ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે અને બહારથી પણ તેનો કલર ખૂબ જ સરસ આવશે। તો તમે જોઈ શકો છો કે આપણી પૂરીનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે, આછી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે આપણી પૂરી। તો હજુ આપણે એમને થોડી વાર માટે તળાવવા દઈશું ધીમા ગેસ પર। તો હવે આપણી પૂરી એકદમ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એમને એક બાઉલમાં કાઢી લેવાની છે। તમે આ જ રીતે પૂરી બનાવશો તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરેલો છે, જેનાથી પૂરીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે। તો આપણે એક બાઉલમાં પૂરીને કાઢી લઈશું। તો આપણી ફરસી પૂરી એકદમ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને એક વખત કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હા, મારી આ રેસીપીને શેર કરવાનું ભૂલતા નહીં।